स्वरूपमुदा वंदे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजम् तथा वंदे श्री प्रमुखम् महंत गुणिनम् मोक्षाय भक्त्या सदा ओम सनावतु सनो भुनक्तु सहवीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ओम शांति शांति शांति। आज स्वर्गस्थ मोहन भाई आ द्वितीय पुण्यतिथि छे। अभिनव भाई अने एमना मातुश्रीए एक विशिष्ट रीते आ पर्व की उजवणी नक्की करी अने एमा आपड़ा सद्भाग्य के हवे हूँ भागवत भूषण कहीश तो कदाच शरद भाई ने नहीं गमे, परंतु भागवतना गुजरातना एक सारा वक्ता धर्मिष्ठ एवा शरद भाई अपनी वच्चे भगवान की कथा श्रवण करवा माटे उपस्थित थया ये आपड़ा सब बदाना भाग्य छे। गुजराती में एक कहवत छे, दुखनु औषध दाड़ा, पण मने लागे त्यां सुधी ए बहु सेट थतुं नथी। जो दुख ने जो मटाड़ू होय ने तो दाड़ा गणवानी जरूर नथी, दुख मटाड़ू होय ने तो भगवान ने कथा नु श्रवण करू एज श्रेष्ठ उपाय छे। गमे तेटला दुख आवे, परंतु एक नास्तिक माणस होय ने, नास्तिक हूँ भगवान ने नथी मानतो एवं एक लेबल इनोटेड कॉमर्स में राखी ने फरतो होय ने, जारे ने दुख आवे ने त्यारे शू करे छे खबर, जे कोई होय मने बचावजे, એને કહેવું જ પડે છે, હી ડઝ નોટ બિલીવ બટ હી ડઝ બિલીવ, હી ડઝ નોટ ડિક્લેર બટ હી બિલીવ્સ, એ પોતે માને છે। એમ આ ભગવાનની કથા છે ને એ દુઃખનું ઔષધ છે। પરીક્ષિત રાજાની વાત આપણે સાંભળી છે કે જ્યારે એને સર્પ કરવડવાનો હતો, 7 દિવસ પછી એને મૃત્યુ થવાનું હતું, એને શ્રાપ મળ્યો હતો। હવે જ્યારે કોઈને ખબર પડે કે આફ્ટર 7 ડેઝ યુ વિલ બી નો મોર ઓન અર્થ, તમે 7 દિવસ પછી આ પૃથ્વી પર નહીં હો, શું થાય મને કહેજો। પરંતુ પરીક્ષિત બુદ્ધિશાળી હતા અને થયું કે 7 દિવસમાં મારે મારા જીવનનું કંઈક કરી નાખવું જોઈએ કે જેનાથી હું શાશ્વત સુખ સનાતન સુખ પ્રાપ્ત કરી શકું। અને એમના પણ સદભાગ્ય કે સુખદેવજી જેવા એક સત્પુરુષ મળી ગયા અને સત્પુરુષ પાસે જઈ હમણાં વાત કરીને કે એકાસની આસન જીતી અને 7 દિવસ સુધી એમણે એક તપસ્યા કરી। તપસ્યા કેની કરી? ભગવાનના લીલા ચરિત્રનું પાન કર્યું, જે કથા ભાગવતની કહેવાય। અને જ્યારે 7 દિવસ પછી સર્પ આવે, તક્ષક નાગ આવે, તે પહેલાં જ પરીક્ષિત રાજા પોતાનો પગ લંબાવે છે અને તક્ષકને કહે, તું કરડી જા, તું મને શું મારતો, નૈનમ છિન્નંતી સસ્તાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લે દીધી આપો ન શોષયતી મારુતો। ગીતા બીજા અધ્યાયની અંદર વાત કરી છે કે આત્મા છે ને એ સડતો નથી, બળતો નથી, મરતો નથી, ન સુસતે વાયુને આપી, કે વાયુથી સુકાતો નથી, અગ્નિથી બળતો નથી, હું તો અજર અમર છું। એને જ્યારે આત્મજ્ઞાન સંપાદન થઈ ગયું ત્યાર પછી એને મૃત્યુનો ભય ન રહ્યો। એમણે કઈ રીતે કથા સાંભળી હશે એ હવે આપણે વિચારવાનું, કે ખાલી ફક્ત 7 દિવસની અંદર એમણે કથા શ્રવણ કરી અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી। આપણે પણ 7 દિવસ કે 5 દિવસ આપણે કથાનું શ્રવણ કરીએ વ્યવસ્થિત રીતે
તો આપણી પણ મોક્ષની ગતિ થાય. હવે મારે એક તમને એક રમૂજી વાત કરવી છે. અમારા એક સંત ભાગવતના સારા કથાકાર છે, એટલે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે એમણે સંકલ્પ કરેલો કે મારે 108 કથા કરવી છે ભાગવતની કથા. અને એવી રીતના આયોજન થયું અને ગામોગામ કથાનું શ્રવણ એટલે કથા વાર્તાનું આયોજન થયું અને ઘણી બધી કથા થઈ. એમની સાથે એક યુવક ડ્રાઈવર કમ સેવક એ હતા, અને લગભગ નહીં તો 12-13 કથા તો એણે સાંભળી. પછી એક વખત મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા, અને એમણે એ યુવકે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, મેં એવું સાંભળ્યું છે કે ભાગવતની કથા જો આપણે સાંભળીએ તો આપણો મોક્ષ થાય, જેમ પરીક્ષિત રાજાએ શ્રવણ કર્યું અને એનો મોક્ષ થયો, પરંતુ આ 12-12 કથા પૂરી થઈ ગઈ તો એ હજુ મને મોક્ષની પ્રતીતિ થતી નથી, એનું શું સમજવું? ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ બહુ અદ્ભુત વાત કરી, રહસ્યાત્મક, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગ્રેસ્પ. પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે તમે કથામાં બેઠા પણ કથા તમારામાં બેઠી, તમે કથામાં બેઠા પણ કથા તમારામાં બેઠી. જો આપણે 5 દિવસ કે 10 દિવસ કે આખી જિંદગી કથા સાંભળીએ ને, દેટ ડઝ નોટ મીન એનીથિંગ, એનો કોઈ અર્થ નથી. પરંતુ અહીંથી જે વ્યાસપીઠ ઉપરથી જે શબ્દો બોલાય અને એ આપણા હૃદયમાં ઉતરે ત્યારે કથા સાંભળી કહેવાય. શ્રવણ, મનન, નિદિત્યાસ અને સાક્ષાત્કાર, આપણે કાંતિ સાંભળીએ, પછી એનું મનન કરીએ, પછી એનો નિદિત્યાસ કરીએ, એનું આમ સતત ચિંતન થાય તો સાક્ષાત્કાર થાય. હવે કદાચ આ શ્રવણ, મનન, નિદિત્યાસ અને સાક્ષાત્કાર જરાક આમ ક્લમઝી શબ્દો લાગે, કદાચ આમ જનતાને સમજાય એવું લાગતું નથી, કોમ્પ્લિકેશન છે વધારે એવું લાગે છે. પરંતુ હું તમને એક સાદું દ્રષ્ટાંત આપું. તમે સાપને જોયો છે? તો કે હા જોયો છે. એ કેવો આવે? દોડા જેવો. અને એ સાપ પડે તો શું થાય? માણસનું મૃત્યુ થાય. પરંતુ એક તમને વાત કહી દઉં ખાનગી, કે 80% સાપ ઝેરી નથી. ડૉક્ટર સાહેબ, યુ એગ્રી વિથ મી? આ 80% સાપ ઝેરી નથી. આટલું બધું જાણ્યા પછી પણ આટલી હું અહીંયા વ્યાસ પરથી આ માઇક સિસ્ટમમાંથી બોલું છું, તમે બધા બરાબર વ્યવસ્થિત સાંભળી લેજો, કે 80% સાપ ઝેરી નથી. પરંતુ તમને સાપ કરડી જાય તો તમારું શું દશા થાય મને કહો. ત્યારે મારી વાત માનતા નહીં, ડાયરેક્ટ ધરમપુર પહોંચી જજો, ઇન્જેક્શન લઈ લેજો. તો આપણે સાપનો સાક્ષાત્કાર થયો છે, સાપનો સાક્ષાત્કાર થયો છે. રસ્તામાં જતા હોય અને એક દોરડું આમ દોરડું અડી ગયું તો તરત જ આપણે ભડકી જઈએ છીએ, સાપ. અરે ભાઈ, સાપ નથી, આ દોરડું છે. તો તમને છે ને સાપ કેવો છે એનું તમે શ્રવણ કર્યું છે, પછી સાપ કે સાપથી શું થાય એનું મનન કર્યું છે, કરડે તો મરી જવાય, બરાબર, બચવાની શક્યતા ઓછી છે. અને પછી તો સાપ છે ને એનાથી દૂર જ રહેવાય, એનાથી દૂર જ રહેવાય. આપણે સાક્ષાત્કાર થઈ ગયો છે, અને પછી જ્યાં જ્યાં જઈએ એને દોડવું પણ હોય ને તો પણ આપણે એનાથી દૂર રહે છે, એને શું કહેવાય? સાક્ષાત્કાર. એમ આપણે કથા સાંભળીએ છીએ ને, પણ કથાના શબ્દો છે ને તેને ભૂંજી થાય. ઈશાવાસ ઉપનિષદનો પહેલો આ શ્લોક છે, જેને સૂતાત્મક રીતે આપણે સાંભળ્યું અને કંઠસ્થ કરાવવા માટે શાસ્ત્રીજીએ પ્રયત્ન કર્યો. કેટલાને યાદ રહ્યો છે મને ખબર નથી, પરંતુ ગુજરાતીમાં એમણે સમજાવ્યું કે ત્યાગ કરીને ભોગો, તેને ત્યક્તેને ભૂંજી થાય. આટલી જ ભાવના આપણા જીવનમાં હોય તો અહીંયા બધા જ જે બેઠા છે ને એ બધા જ વૈકુંઠ ધામમાં જશે, 100% ગેરંટી છે. પરંતુ આપણે એક પુરુષાર્થ તો કરવો પડશે કે અહીં જે શબ્દો બોલાય છે વ્યાસપીઠ પરથી એને આપણે આત્મસાત કરવાનું છે, એને આપણે વિચારવાનું છે. આપ વ્યસનની વાત કરતા હતા ને ત્યારે મને એક વાત યાદ આવી ગઈ. એક સંત પાસે
આમ એક ભાઈ પહોંચ્યા અને કીધું કે ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એ કે મહારાજ, કે તમને હાથ જોતા આવડે? પેલા મહારાજે કહ્યું, સંતે કહ્યું કે હાથ તો જોતા આવડે, પણ હાથમાં શું લખ્યું હોય એ વાંચતા ન આવડે. શું તે કે આમ કે થોડું થોડું મને ખબર પડે. તે કે લાવો તમારો હાથ, કે જે કંઈ આવડે તે તમે જુઓ ને. એટલે પેલા સંતે એનો હાથ લીધો. પછી સંતે કહ્યું કે દોસ્ત, આમાં કાંઈ દેખાતું નથી. તે કે કેમ? તે કે આ પાન મસાલાને તમાકુ ઘસી ઘસીને તારા હાથની રેખા ઘસાઈ ગઈ છે. આમાં મારે